ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ આઠ પ્રકરણ ચાર કરિયાણાના દેહા ખાચર દેહા ખાચર કરિયાણાના રાજા હતા મૂળ તેઓ ભડલીના તેઓ છ ભાઈઓ હતા તે પૈકી દેહા ખાચર ભાણખાચર અને ઉન્નડ ખાચરની સંતાન હતા ભડલીને ચોર્યાસી ગામનું પરગણું હતું છ ભાઈઓ વચ્ચે ગામોની વહેંચણી થઈ તેમાં બાર ગામ દેહાખાચરના ભાગમાં આવ્યા દેહાખાચરે પોતાને રહેવા માટે અમરેલી જિલ્લાનું કરિયાણા ગામ પસંદ કર્યું તેમની સાથે ઉન્નડ ખાચર પણ કરિયાણા આવીને રહ્યા દેહાખાચરની સંતાન હોવાથી બીજું લગ્ન કર્યું હતું પ્રથમના રાણીને જલોદરનું દર્દ હતું કરિયાણાની ભાગોળે પંચપીરની જગ્યા છે તેના ઓલિયાના આશીર્વાદથી ત્રણ દીકરા અને એક દીકરી થયા બીજી પત્નીને પણ આશીર્વાદ મળ્યા ને બે દીકરા થયા રાણીને જલોદરનો રોગ પણ મટી ગયો ઉન્નળ ખાચરના લગ્ન સાવરકુંડલા પાસે ખાલપર ગામે ધાધલકુળમાં મીણબાઈ સાથે થયા હતા તે વખતે બાળ લગ્ન થતા તેથી ઉન્નડ ખાચર અગિયાર વર્ષના હતા ને મીણબાઈ નવ વર્ષના હતા તેઓ વીસ વર્ષની વયે સાસરે આવ્યા તે પૂર્વે સાત મહિના પહેલાં જ ઉન્નડ ખાચરનું અકાળે મૃત્યુ થયું મીણબાઈ યુવાન વયે વિધવા થયા તેમણે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળ્યું તેઓ મુક્તાત્મા દેવહૂતિનો અવતાર હતા દૂર દૂર ભવિષ્યનું તે જોઈ શકતા હતા તેમને પરમાત્મા પ્રત્યેની અસાધારણ ભક્તિ હતી રાજ્યનો વૈભવ હોવા છતાં તેઓ પૃથ્વી ઉપર સૂતા મીતાહારી રહેતા અને સારા વસ્ત્ર કે ઘરેણા અંગે ન અડાડતા પુરુષથી સદા પાંચ હાથ દૂર રહેતા ગર્ભવતી સ્ત્રીના પેટમાં પુત્ર હોય તો તે કળી જતા અને તે સ્ત્રીથી પણ એટલા જ દૂર રહેતા દેહા ખાચરના પાંચ દીકરા ઓઢો ખાચર ઉન્નડ ખાચર લૂણો ખાચર રાણો ખાચર ભોજ ખાચર હતા તે સૌને સત્સંગનો રંગ લાગ્યો શ્રીહરિ પ્રથમવાર સંવત અઢારસો સાહીઠમાં મીણબાઈની ભક્તિને વશ થઈ કરિયાણા પધાર્યા ને પંચપીરની જગ્યામાં ઉતર્યા મીણબાઈએ દેહા ખાચરને તેમને તેડી લાવવા મોકલ્યા દેહા ખાચર ગયા શ્રીહરીને જોયા પ્રથમ દર્શને જ શ્રીહરિમાં તેમને આકર્ષણ થઈ ગયું શ્રીહરિએ તેમને કહ્યું મીણબાઈને તો અમે નિરંતર દેખાઈએ છીએ એટલું કહીને શ્રીહરિએ દેહાખાચર સામે દ્રષ્ટિ કરી દેહા ખાચરને શ્રીહરિનું સ્વરૂપ બદલા તું દેખાવા માંડ્યું તેમને લાગ્યું કે પોતાની નાડીઓ ખેંચાય છે અંગે અંગમાં ઝણઝણાટી થાય છે આંખો ઊંડી ઉતરતી જાય છે તે એકદમ ઊભા થઈ ગયા આંખો ચોળી અને બોલ્યા એ મહારાજ ભગવાનની જરૂર તો મીણબાઈને છે મારે નહીં આ સાંભળી શ્રીહરિએ કહ્યું આ મીણબાઈના સંબંધે તમારે ત્યાં આવ્યા છીએ તમને ખપ જાગશે ત્યારે દેખાશે એમ કહી શ્રીહરી દેહા ખાચરની સાથે તેમના દરબારમાં પધાર્યા સાથે ચાલતા હતા ત્યારે તેમણે ધૂળમાં પડેલા શ્રીહરિના ચરણ જોયા તેમણે બંને ચરણોમાં ઊર્ધ્વરેખા જોઈ તેમને લાગ્યું આ માનવી નથી નક્કી ભગવાન છે શ્રીહરીને લઈને દેહાખાચર ડેલીએ આવ્યા ત્યાં બેઠેલા ડાયરાને કહ્યું ભાઈઓ આ સ્વામિનારાયણ ભગવાન છે બધા વંદન કરો મીણબાઈમાં પવિત્ર ખરા તેમને જોગે આ ભગવાન અહીં આવ્યા છે સૌએ શ્રીહરિને માથું નમાવી વંદન કર્યા શ્રીહરિ મીણબાઈના ઓરડે પધાર્યા અને તેમને દર્શન દઈ ડાયરામાં બિરાજ્યા તેમની વાણીએ સૌના અંતર વીંધ્યા સૌએ શ્રીહરિનો આશ્રય કર્યો આમ દેહા ખાચરને સત્સંગ થયો રસોઈ તૈયાર થઈ અને શ્રીહરિ તથા સર્વે સંતો જમ્યા સાંજ પડી અને શ્રીહરી મીણબાઈ પાસે ગયા અને કહ્યું મીણબાઈ અમે હવે ચાલશું મીણબાઈ તો શ્રીહરિની મૂર્તિ સામું જોઈ રહ્યા અંતરમાં મૂર્તિ અખંડ દેખાતી હતી છતાં પ્રત્યક્ષ દર્શનની તેમને અતિશય તાણ હતી તેથી તેમના નેત્રો શ્રીહરિની મૂર્તિ સન્મુખથી ખસ્યા જ નહીં આંખોમાં આંસુની ધારા ચાલી તેમણે ગદગદ કંઠે કહ્યું મહારાજ કાલે જમીને પછી ચાલજો શ્રીહરી તેમના ભક્તિભાવને વશ થઈ બીજે દિવસે રોકાયા અને જમ્યા પછી આગળ વિચરણમાં ગયા દેહાખાચર સત્સંગી થયા પછી એક કન્હિરામ બાવો તેમની પાસે આવ્યો હતો તેને હોંશ હતી દેહાખાચરને કંઠી બાંધવાની બાવાએ કંઠીની વાત કરી એટલે બાપુએ કહ્યું ભલે બા ભલે કંઠી બાંધવી હોય તો આ મારો ટાંટિયો લાંબો કરું છું ત્યાં બાંધી દે બાકી ગળામાં તો સ્વામિનારાયણની કંઠી પડી છે આ સાંભળી બાવાને લાગ્યું કે અહીં તેનું કંઈ ચાલશે નહીં આમ દેહા ખાચરને શ્રીહરિની અનન્ય નિષ્ઠા બંધાઈ ગઈ હતી એટલે ગમે તેવો ચમરબંધી આવે ને ચમત્કાર બતાવે તો પણ તેઓ લેવાતા નહીં સંવત અઢારસો એકસઠમાં દેહાખાચરના આમંત્રણથી શ્રીહરિ કરિયાણા પધાર્યા અને દરબારમાં ઉતર્યા અહીં ડાયરો જામ્યો હતો પણ દેહાખાચરનો ડાયરો હવે સત્સંગનો હતો તેમનો કડપ એવો હતો કે તેમની હાજરીમાં કોઈ બીજી વાત કરી શકતું જ નહીં કસુંબો હોકા વગેરે પણ આ ડાયરામાં દેખાતા નહીં શ્રીહરિ પધાર્યા અને સૌ ઊભા થયા શ્રીહરિ આસન ઉપર બિરાજ્યા શ્રીહરિએ અહીં સત્સંગની અદભુત વાતો કરી સૌને અપાર સુખ આપ્યું આ ગામમાં કાળું મકવાણો કોળી રહેતો હતો પત્ની વિજલબાઈ અને પોતે એમ દંપતી મજૂરી કરી ગુજરાન કરતા બંને શ્રીહરિના ભક્ત હતા તેણે ઝૂંપડીમાં શ્રીહરિની પધરામણી કરાવી ને પોતાની ગરીબીના ગાણા ગાયા શ્રીહરિ પ્રસન્ન થઈ કહે કાળુ તારી પાસે લોઢાનો ટુકડો હોય તો લાવ તેણે કોષ કોદાળી આપ્યા શ્રીહરિએ સ્પર્શ કરી તેને સોનાના કરી દીધા પણ કોઈ ચોરી જશે એ બીકથી દંપતી આખી રાત સૂતા નહીં સવાર પડી કાળુ મકવાણા દેહા ખાચરના દરબારમાં આવ્યો સાથે કપડામાં કંઈક વીંટ્યું હતું તે આવીને શ્રીહરિના ચરણોમાં માથું મૂકી કરઘરવા લાગ્યો ને કહ્યું પ્રભુ આ કોષ જેવી હતી તેવી કરી દો અમારી ઊંઘ હરામ થઈ ગઈ શ્રીહરિ હસ્યા સ્પર્શ કરી તેને પાછી લોઢાની કરી દીધી તેથી તે રાજી થયો પછી જતો હતો ત્યારે દેહા ખાચરે તેને કહ્યું શું થયું આખી માંડીને વાત કર તેણે માંડીને વાત કરી તે સાંભળી બાપુને આશ્ચર્ય થયું કે સોનાના કોષ અને કોદાળીમાં મકવાણો લોભાયો નહીં પછી શ્રીહરિએ સુવર્ણ નિષેધની અદભુત વાતો કરી કહ્યું સુવર્ણનો ત્યાગ હૃદયથી રાખજો એક દિવસ સવારે શ્રીહરિ સંતો સાથે કાળુભાર નદીએ સ્નાન કરવા પધાર્યા અહીં સ્નાન કર્યા પછી શ્રીહરિ નદીને કાંઠે બિરાજ્યા બંને કાંઠે ભરપૂર પાણી જોઈ શ્રીહરિએ કહ્યું આ કાલિંદી જેવી નદી છે એમ કહી દેહાખાચરને કહ્યું અહીં કોઠો કરાવો તો આવીને રહીએ અને સંતોને યોગ શીખવીએ આ સાંભળી દેહાખાચર રાજી થયા તેમણે કહ્યું મહારાજ આપ અહીં રહેતા હો તો કોઠો અપઘડી જ કરાવી દઉં પછી દરબાર ઘટમાં પધાર્યા સાંજે શ્રીહરી કાળા મકવાણાને લઈ ફરી કાળુભાર નદીએ આવ્યા નદીમાં સ્નાન કરી શ્રીહરિએ મકવાણાને કહ્યું મકવાણા અહીં આવ જો આ મોટો પથ્થર ઝાલર જેવો વાગે છે કાળા મકવાણાએ ત્યાં આવી એક પથ્થર તેની સાથે અડાડ્યો તો અસલ ઝાલર જેવો અવાજ તેણે સાંભળ્યો ફરી વગાડ્યો આમ તેને શ્રીહરિમાં દિવ્ય ચમત્કાર જણાયો આ પથ્થરને ત્યાંના લોકો ઝાલરીયો પથ્થર કહે છે હજુ પણ ધાર ઉપર જ પડ્યો છે વગાડીએ તો અસલ ઝાલર જેવો જ અવાજ આવે છે આજુબાજુ પડેલા બીજા પથ્થર બોદા બોલે છે શ્રીહરિ કરિયાણામાં એક માસ રહ્યા તે દરમિયાન દેહા ખાચરે કોઠો બાંધી દીધો તેમની ભક્તિ જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા આષાઢી સંવત અઢારસો ચોસઠમાં શ્રીહરિ કરિયાણા પધાર્યા ત્યારે એક અદભુત બનાવ બન્યો જામનગરના જામલાખાજીએ પોતાના સાળા મેરુ ખવાસને જામનગર રાખીને દવાનપદું આપ્યું હતું જામનગરનું રાજ્ય વધારવા તે લશ્કર લઈને નીકળતો અને નાના નાના રજવાડાને રંજાડતો આજે તે કરિયાણા આવી રહ્યો હતો આથી દેહા ખાચર તેમના ભાઈ ઉન્નડ ખાચર વગેરે શસ્ત્ર સરંજામ સાથે કોઠામાં ભરાઈ ગયા હતા શ્રીહરી દેહા ખાચરના દરબારમાં હતા બંદૂકોના અવાજ સાંભળી શ્રીહરી ગભરાવા લાગ્યા તેમણે મીણબાને કહ્યું મને સંતાડી દો મીણબાઈ તો શ્રીહરિની મનુષ્ય લીલામાં ભૂલા પડે તેવા નહોતા તેમણે તરત જ કહ્યું ભગવાન થઈને બીવો છો શ્રીહરિ કહે આ ધડાકા સાંભળીને મારું ભગવાનપણું સ્રવી જાય છે મીણબાઈ હસ્યા તેમણે કહ્યું ચાલો ઉઠો આ ડામચિયામાં સંતાડી દઉં શ્રીહરિએ કહ્યું ઊભા રહો મને જમી લેવા દો પછી સંતાડજો શ્રીહરિ જમવા લાગ્યા ધડાકા ચાલુ જ હતા શ્રીહરિ જમી રહ્યા પછી મીણબાઈને કહ્યું મીણબાઈ આ ધડાકા કરે છે તે આપણે દેખાય ખરું મીણબાઈએ કહ્યું મહારાજ આપની આજ્ઞાથી અહીં અમે નવો કોઠો બાંધ્યો છે ત્યાંથી દેખાય દરબારોને કાઠી ભાયા તો પણ ત્યાં ગયા છે અમે પણ કોઠે જઈએ એમ કહી શ્રીહરી પાર્ષદો સાથે કોઠે પધાર્યા અહીં તો રીડિયા અને પડકારા થતા હતા શ્રીહરીએ સૌને કહ્યું તમે સૌ એકી સાથે બંદૂકોના અવાજ કરો શ્રીહરીની આજ્ઞા પ્રમાણે સૌ કાઠીઓએ જામગરી ભરીને એક સાથે બંદૂકો ફોડી તે અવાજ સાંભળીને જામ સાહેબના લશ્કરને લાગ્યું કે આવડો મોટો ધડાકો થયો તે જરૂર તેમની પાસે તોપું હશે શ્રીહરિએ પણ તેમને હજારો માણસો દેખાડ્યા આ જોઈને જ હથિયાર ત્યાં જ મૂકીને જામબાપુના લશ્કરના માણસો ત્યાંથી ભાગવા માંડ્યા જે જગ્યાએ તેમણે હથિયાર મૂકી દીધા હતા તે જગ્યાને મેલાણ કહે છે કોઠાની આથમણી દિશાએ તે જગ્યા હજુ મેલાણની વાડી તરીકે ઓળખાય છે આમ શ્રીહરિએ દેહા ખાચર અને તેના રાજની રક્ષા કરી દેહા ખાચર તેમના પુત્રો કાઠી કાઠીભાયાતો સંતો હરિભક્તો સૌ શ્રીહરિ સાથે આવ્યા હતા શ્રીહરિએ નદીમાં સ્નાન કર્યું સૌ સંતો હરિભક્તોએ પણ સાથે જળ ક્રીડા કરી પછી દેહા ખાચર અને જીવાધાધલ વગેરેની ઈચ્છાથી શ્રીહરિએ વાંસળી વગાડી સુરો છેડ્યા ત્યારે બાજુના ગામના જોધા ભરવાડની બસ્સો ગાયો નેસમાંથી દોડતી અહીં આવી ગઈ શ્રીહરિને વીંટળાઈને તેમના તરફ ઊંચા મોં કરી જોવા લાગી સૌ સમાધિસ્થ થઈ ગયા સમાધિમાં જાણે અનંત વર્ષ સુધી આ દિવ્ય સુખ ભોગ્યું હોય તેવો અનુભવ શ્રીહરિએ સૌને કરાવ્યો સમાધિમાંથી જ્યારે સૌ જાગ્યા ત્યારે આજુબાજુ પુષ્પો વેરાયેલા હતા અબીર ગુલાલ અને કંકુનો પણ છંટકાવ થયો હતો તે જોઈ દેવતાઓએ પણ શ્રીહરિનું પૂજન કર્યું હતું તેની પ્રતીતિ સૌને થઈ આ પ્રસંગ પરથી બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન રચ્યું વાલે વજાડી છે વાંસળી માવે વજાડી મોરલી રે કાલીન દિને તીર સંવત અઢારસો છાસઠમાં શ્રીહરિએ કરિયાણામાં દેહા ખાચર તથા મીણબાઈ માના આગ્રહથી વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો પોતાની મૂર્તિનું સુખ આપતા શ્રીહરિએ કૃપા કરીને સૌને સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી હતી સંવત અઢારસો સડસઠનો ફૂલદોલ શ્રીહરિએ કરિયાણામાં ઉજવ્યો તે વખતે શ્રીહરિએ વાત કરતા કહ્યું ભારત ખંડ કર્મભૂમિ છે તેમાં જીવને મનુષ્ય તન મળે છે ત્યારે મોક્ષ સરળ બને છે સંત તેને જ્ઞાનરૂપી નેત્ર લગાડી આપે છે ગુરુ અને સંત બંને એક છે તેના વચનમાં વર્ત્યો જાય તે પરમપદને પામે છે પછી શ્રીહરિએ રંગ છાંટવાની શરૂઆત કરી સૌ રાહ જોઈને જ બેઠા હતા ચારે બાજુ રંગ ઉડવા લાગ્યો બધા સંતો અને હરિભક્તોએ શ્રીહરિને રંગથી તરબોળ કરી દીધા દેહા ખાચરનો દરબાર રંગથી રંગાઈને કેસરી બની ગયો મીણબાઈ માના આનંદનો અવધિ ન હતો રંગ ખૂટ્યો એટલે ગુલાલ ઉડાડ્યો સૌ રંગે રમતા રમતા નદીએ આવ્યા ત્યાં શ્રીહરિએ સખાઓ સાથે સ્નાન કર્યું પછી વાજતે ગાજતે પાછા દરબારમાં પધાર્યા અહીં દેહા ખાચરે સોનેરી પોશાક ધરાવ્યો સોનેરી સુરવાળની ઉપર જરકસી જામો પહેરાવ્યો બંને હાથમાં સોનાના કડા પહેરાવ્યા શ્રી શ્રીહરિએ એ પોશાક અંગીકાર કરીને એમનો ભાવ પૂરો કર્યો ત્યારબાદ વારા ફરતી સૌ હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી આમ ધામધૂમથી રંગોત્સવ કર્યો શ્રીહરિ રોજે ઘોડે બેસીને નદીએ દરરોજ સ્નાન કરવા જતા બાદ સૌ સંત હરિભક્તો કીર્તનો ગાતા નદી અને બુરજની વચ્ચે ઘોડો ખેલવતા આષાઢી સંવત અઢારસો અડસઠનો જન્માષ્ટમી ઉત્સવ પણ દેહા ખાચરની પ્રાર્થનાથી શ્રીહરિએ કરિયાણામાં ઉજવ્યો હતો બીજે દિવસે એક પાર્ષદે સંતદાસજી આવ્યાના સમાચાર શ્રીહરિને આપ્યા શ્રીહરિએ એક હરિભક્તને બે ભગવા વસ્ત્ર આપ્યા પછી કહ્યું તમે જાઓ અને સંતદાસજીને આ વસ્ત્રો આપજો તે તો સિદ્ધ દશાવાળા છે તેથી બદ્રિકાશ્રમમાં તથા શ્વેત દ્વીપમાં આને આ દેહે આવજા કરે છે તે હરિભક્ત વસ્ત્રો લઈને ગામને પાદર ગયા ત્યાં તેણે

તેમને જિજ્ઞાસા થઈ બદ્રીકાશ્રમ કેવું હશે ત્યાં કોણ હશે તેથી તેણે પૂછ્યું સાધુરામ બદ્રિકાશ્રમ કેવો દેશ છે ત્યાં શું છે શ્રી હરિ આ સાંભળી હસ્યા સંતદાસે કહ્યું તે વિશાલા ક્ષેત્ર કહેવાય છે ત્યાં નરનારાયણ દેવ છે પણ અહીં મહારાજ છે તે તો સર્વતત્વોનું તત્વ છે તેથી પર કાંઈ જ નથી એટલે સુરાખાચરે પૂછ્યું આ મૂર્તિથી પર કોઈ નથી તો પછી તમો ત્યાં શું કામ જાઓ છો સંતદાસજીએ કહ્યું હું મારી ઈચ્છાથી ત્યાં જતો નથી આ મૂર્તિ આગળ જાય છે અને મને ત્યાં દોરીને લઈ જાય છે ત્યાં કેમ લઈ જાય છે તે તો મને પણ ખબર પડતી નથી એટલામાં શ્રીહરિએ તેમના તરફ જોઈ સમસ્યા કરી એટલે સંતદાસજી તરત જ ઉઠ્યા અને જોત જોતામાં ગામ બહાર નીકળી ગયા સંવત અઢારસો સિત્તેરમાં શ્રીહરિ અચાનક કરિયાણા પધાર્યા શ્રીહરિ દરબારમાં બિરાજ્યા અને તરત જ સત્સંગનો ડાયરો તેમના દરબારમાં જામી ગયો એટલામાં એકાએક એક પસાયતો દોડતો આવ્યો તે સીધો જ ડાયરામાં આવી ગયો અને બોલ્યો બાપુ ગજબ થઈ ગયો બાબાજીનું લશ્કર આવ્યું છે ગાયકવાડી સૈન્યના સેનાપતિના હોદ્દાની રૂએ બાબાજી ગુજરાત અને કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો તેણે આરબો અને મકરાણીઓનું ખાસ લશ્કર રાખ્યું હતું અને તેનો મુકામ ઘણો ખરો અમરેલીમાં રહેતો ત્યાંથી તે ખંડણી ઉઘરાવવા ફરતો દેહા ખાચર આ સાંભળી એકદમ વીલા થઈ ગયા તેમણે શ્રીહરિને હાથ જોડી કહ્યું કૃપાળુ અમારે મોટી ઉપાધિ આવી આ બાબાજી ખંડણી ઉઘરાવવા આવ્યો છે અમારી પાસે ખંડણી ભરવાના નાણાં નથી એટલે તે ગામ લૂંટશે અને અમારા સંબંધીઓ જે હાથમાં આવશે તેને પકડી જશે જ્યારે ખંડણીની રકમ તેને ચૂકવશું ત્યારે તે કેદ પકડેલા બધાને છોડશે એટલે અમારે તો અહીંથી નીકળવું પડશે પરંતુ આપ પહેલાં નીકળી જાઓ શ્રીહરિ આ સાંભળી હસ્યા તેમણે કહ્યું બાપુ તમે અમને કેવા જાણો છો તમને આ સંકટ આવવાનું છે તેથી તો અમે ગઢપુરથી સીધા અહીં તમારી રક્ષા કરવા આવ્યા છીએ દેહા ખાચર શ્રીહરિસામું જોઈ રહ્યા આ સુકલકડી કાયામાં તેમને એકાએક બ્રહ્માંડોનો પરાભવ કરે એવી શક્તિ દેખાઈ તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું મહારાજ આપની આટલી દયા આટલું ભક્તવત્સલપણું અમે નહોતું જાણ્યું તે દિવસે જામ સાહેબનું લશ્કર આવ્યું હતું ત્યારે પણ આપે જ રક્ષા કરી હતી અને જામબાપુનું લશ્કર હથિયારો મૂકીને પલાયન થઈ ગયું હતું આજ પણ આપ પધાર્યા હવે અમને હિંમત આવી ગઈ એટલું કહી તેમણે તરત જ પસાયતાને કહ્યું ઝટ જા બધા ભાયાતોને ખબર આપ કે તૈયાર થઈને કોઠા પર આવે શ્રીહરિએ ભગુજીને બોલાવ્યા અને તેમને કહ્યું ભગુજી આપણા બધા પાર્ષદોને તૈયાર કરીને ઉપડો કોઠે અમે પણ ત્યાં આવીએ છીએ ભગુજી આ સાંભળી મામલો પારખી ગયા બાબાજીને ગામમાં થતી હિલચાલની ખબર પડી વળી દરબારમાં સ્વામિનારાયણ છે એમ તેણે જાણ્યું તેથી તેની વૈરવૃત્તિ સળગી ઉઠી સ્વામિનારાયણને જીવતા પકડી લેવા અને દીવાન પાસે હાજર કરી દેવા તેણે નિશ્ચય કરી લીધો બાબાજી દ્વેષી હતો તેને સ્વામિનારાયણની વધતી જતી પ્રતિષ્ઠાનો હાસ કરવાના મનોરથ જાગ્યા હતા અધૂરામાં પૂરું તેને કાઠિયાવાડના કેટલાક રાજવીએ ટોણો માર્યો હતો કે અમારા નાનકડા રજવાડા ઉપર ત્રાસ ગુજારો છો પણ સ્વામિનારાયણ પાસે જાઓ તેમને પકડશો તો લક્ષ્મી પણ મળશે અને વળી તમારા દિવાન પણ તમારા ઉપર રાજી થશે ત્યારથી તેણે સ્વામિનારાયણ સાથે વેર બાંધ્યું હતું શ્રીહરિ દેહાખાચરને તથા બધા પાર્ષદોને લઈને કાળુભાર નદીને કાંઠે પંચપીરની જે જગ્યા છે ત્યાં પધાર્યા નદીના કાંઠા ઉપર સૌ ઊભા રહ્યા સામે જ બાબાજીનું લશ્કર દેખાતું હતું શ્રીહરિએ પાર્ષદોને અને દરબારી ભાયાતોને કહ્યું બંદૂકોના એક સામટા અવાજ સૌ કરો આકાશ ગાજશે અને મહાકાળ તમારી રક્ષામાં આવશે દેહાખાચરે જોયું તો સામે બાબાજીનું લશ્કર મોટું હતું લગભગ એક હજાર આરબની ફોજ હતી ઘોડા ઊંટ અને તોપગાડીઓ પણ હતી ડેરા તંબુ નાખીને તેણે જબરો પડાવ નાખ્યો હતો તેમને લાગ્યું કે આપણા પાંચ પચીસ ભાયા તો અને દસ પંદર પાર્ષદોની બંદૂકોના અવાજથી બાબાજી બી જાય એવું બને નહીં પણ ત્યાં તો એક સામટા બંદૂકોના અવાજ થયા અને જાણે ધરતીકંપ થયો હોય એવી ધણે નાટી સંભળાણી બાબાજી આ સાંભળી એકદમ તેના તંબુમાંથી બહાર આવ્યો તેણે નદીના કાંઠા ઉપર જોયું ત્યાંથી બંદૂકોના અવાજ આવતા હતા પરંતુ માણસ દેખાતા ન હતા તેણે તેના માણસોને કહ્યું આ નાનકડા ગામના દરબાર પાસે કેટલા માણસો છે બંદૂકોના આટલા મોટા અવાજ આવે છે તો પહેલાં તપાસ કરો પછી ગામમાં પેસવાનું રાખવું આ સાંભળી થોડા માણસો નદીનો ટેકરો ચડવા લાગ્યા શ્રી હરિએ તે જોઈને કહ્યું કરો ભડાકા જોઈ શું રહ્યા છો ભગુજી અને બીજા પાર્ષદોની નેમ ખાલી ન ગઈ જેટલા ઉપર ચડતા હતા તે બધા જ આ બંદૂકોના અવાજથી અને તેમાંથી નીકળતા સળગતા દારૂના ગોટે ગોટાથી ગુંગળાઈને ત્યાં જ ઢળી પડ્યા બાબાજી દૂરથી આ જોઈ રહ્યો તેને નદીની ભેખડની પાછળ હજાર માણસો હોય તેવું લાગ્યું પોતાની ટુકડીના આરબો આમ પડ્યા તેથી તેને લાગ્યું કે નક્કી સ્વામિનારાયણના માણસો અહીં લાગે છે એ સિવાય દરબાર પાસે આટલા બધા માણસો હોય નહીં સ્વામિનારાયણ તો પોતાની સાથે કાઠીઓનું મોટું લશ્કર ફેરવે છે તેણે વિચાર કર્યો કે અહીંથી પડાવ ઉઠાવવો એટલામાં તો ફરી બંદૂકોના બહાર થયા તેની રાવટીઓ સળગી અને ઘોડા ભડક્યા શ્રીહરિએ તરત જ કહ્યું રીડિયાને કિકિયારા કરો બંદૂકો જામગરી ચાંપીને માડો દેવા પણ જોજો ગોળી ભરતા નહીં કોઈની હત્યા કરવી નથી પણ ડારો દેવો છે શ્રીહરિની આજ્ઞા થઈ અને ગોકીરો મોટો થયો બંદૂકોના અવાજે ફરી તેની છાવણીમાં ભંગાણ પડ્યું તે ઘોડા ઉપર ચડ્યો તેને નમતી બપોરે ભેખડ ઉપર હજારો માણસોના ઓળા દેખાયા તેણે પડાઉ ઉઠાવ્યો અને ત્યાંથી સીધો કોટડા તરફ વળી ગયો સ્વામિનારાયણને પકડવાનો તેનો મનસૂબો અધૂરો રહ્યો કોટડે જઈ તેણે દરબાર પીઠાવાળાને પૂછ્યું સ્વામિનારાયણ પાસે કેટલા માણસો છે દરબાર પીઠાવાળાએ તરત જ કહ્યું સ્વામિનારાયણ તો દસ બાર પાર્ષદોને લઈને ફરે છે બાબાજીને આ સાંભળી આશ્ચર્ય થયું તેણે કહ્યું કાળુભાર નદીને સામે કાંઠે કોઠા પાસે તો અમે ઘણા માણસો દીઠા તેમની બંદૂકોના અવાજથી જાણે ભયંકર ધરતીકંપ થયો હોય એવા કડાકા સંભળાયા અમારી છાવણી સળગી અને પાંચ છ જણા તો તેમના બંદૂકોના ભડાકાથી ગુંગળાઈને ત્યાં જ ઢળી પડ્યા દરબાર પીઠાવાળા આ સાંભળી હસ્યા તેમણે કહ્યું બાબાજી એ બધો સ્વામિનારાયણનો પ્રતાપ છે તેમના દસ બાર માણસો અને દેહા ખાચરના પચીસ પચાસ માણસોની બંદૂકોના અવાજથી તમારી છાવણીમાં ભંગાણ પડ્યું એટલા ઉપરથી તમારે સમજી લેવું બાબાજીને કાંઈ ન સમજાયું પણ તે ત્યાંથી રવાના થઈ ગયો શ્રીહરિએ દેહા ખાચરને કહ્યું તો હવે અમે ગઢપુર પાછા જઈએ દેહા ખાચર આ સાંભળી રહ્યા તેમણે કહ્યું પ્રભુ આજ તો ધીંગાણાની ધમાલમાં ગઈ હવે અમને લાભ આપવા થોડા દિવસ રોકાવ એવી પ્રાર્થના છે શ્રીહરિ આ સાંભળી રહ્યા થોડા ગંભીર થઈ ગયા થોડી વારે તેમણે કહ્યું બાપુ અમે તો અહીં વણતેડ્યા તમારી રક્ષા કરવા માટે જ આવ્યા હતા હવે પાછા જવું જ પડશે માટે આગ્રહ કરશો નહીં અમને રાજી થઈને રજા આપો દેહા ખાચર શ્રીહરિના ઉપકારથી કાંઈ બોલી શક્યા નહીં તેમની આંખોમાંથી અશ્રુની ધારા ચાલવા લાગી દેહાખાચરે જીવનના અંત સુધી શ્રીહરિની ભક્તિ કરી અંતકાળે શ્રીહરિએ તેમને અક્ષરધામમાં પોતાની સેવામાં સ્થાન આપ્યું દેહાખાચરની પેઢીમાં મોટા દીકરા ઉન્નડ ખાચર થયા તેમની પેઢી આજ સુધી જળવાઈ રહી છે ઉન્નડ ખાચરના દીકરા વીરા ખાચર થયા વીરા ખાચરના માણસુર ખાચર થયા તેમના રામ ખાચર થયા રામ ખાચરના વીરા ખાચર થયા ઉન્નડ ખાચરના બીજા પુત્ર નાજ ખાચર થયા તેમના પૂજા ખાચર પૂજા ખાચરના કનુ ખાચર કનુ ખાચરને ત્રણ કુંવર થયા કિશોર ખાચર જશવંત ખાચર નાજ ખાચર આ ત્રણેયનો પરિવાર મોજૂદ છે કિશોર ખાચરના કુંવર અનિલ ખાચર મેંદરડા રહે છે તેમના તરફથી માહિતી મળી છે આમ દીહા ખાચરની સાત